સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રચાર કર્યો. હિંમતનગર નગરપાલિકામાં વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારો અમૃત પુરોહિતે પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને કમળ કમલમ ફ્રૂટ ભેટમાં આપ્યા અને સાથે સાથે માસ્ક અને સેનિટાઈઝર પણ આપી મતદાનની અપીલ કરી છે. કમલમનું ફળ શરીર માટે ફાયદાકારક છે તેમ ભાજપના સારા શાસન માટે અનિવાર્ય છે તેવી યુવાઓને સમજ આપી મતદારોને આકર્ષવાનો ભાજપના ઉમેદવારોએ પ્રયાસ કર્યો. હિંમતનગર નગરપાલિકામાં 36 બેઠકોમાં 5 બેઠકો પહેલેથી બિનહરીફ થઈ છે. હવે ઘરે ઘરે નીકળ્યા હતા પ્રચાર માટે અને 45 જેટલા મતદારો જે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવાના છે એમના રૂબરૂ મુલાકાત કરી એમના અમે કમળનું ફૂલ આપ્યું છે, ડ્રેગનનું ફ્રૂટ આપ્યું છે, માસ્ક આપ્યું છે અને સેનિટાઈઝ આપ્યું છે. આ ચાર વસ્તુ આપીને એમને સમજાયા છે કે આપ ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરો છો તો વોટિંગ કરવા આપ નીકળશો બધા અને આપની પોતાની પણ કોરોના કાળની અંદર પોતાનું ધ્યાન રાખજો, માસ્ક પહેરજો અને સેનિટાઈઝ કરીને પછી આપ વોટ કરજો. મારો પહેલો મત છે, મારા ઘરે ભાજપના ઉમેદવાર આવ્યા હતા એમને મને સેનિટાઈઝર માસ્ક કમળક અને કમળ મને આપીને મત આપવા અપીલ કરી અને મત આપો બધાનો હક છે તો બધાને હું એમ જ કહીશ કે તમે બધાને મત આપો. આજે ભાજપના ઉમેદવારો અમારે ત્યાં આવ્યા હતા તથા કમળનું ફૂલ કમલમ અને માસ્ક તથા સેનિટાઈઝર આપીને સાવચેતીપૂર્વક અમને મતદાન કરવા કહ્યું, એમને મતદાન કરવા કહ્યું હતું તથા હું દરેક યુવાને જણાવું છું કે મતદાન ફરજિયાત કરો તમે તથા મતદાન કરવું તમારો અધિકાર છે તેથી તમારે મતદાન કરવું જોઈએ. સાબરકાંઠાની વાત કરીએ, સાબરકાંઠામાં અંડરબ્રિજ નહીં તો વોટ નહીં પ્રાંતિજના રસુલપુર ગામના લોકોએ વિરોધ કર્યો. ગામમાં લોકો ચૂંટણી પ્રચાર નહીં કરવા દેવાની જાહેરાત કરવામાં આવી છે. 2 વર્ષથી અંડરબ્રિજ માટે અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી, રજૂઆતનું કોઈ પરિણામ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 6 લેનમાં રૂપાંતરિત થઈ રહ્યો છે અને તેને લઈને પણ સ્થાનિકોમાં વિરોધ સામે આવ્યો છે. ગ્રામજનોએ બધા સમસ્ત ભેગા મળીને નિર્ણય લીધો છે. એનું કારણ એ છે કે અમારા ગામમાં અહીંયા અમે અંડરબ્રિજની માગણી કરી હતી તે હજી સુધી અમને સંતોષકારક જવાબ મળ્યો નથી તંત્ર દ્વારા. માટે અમે આવનાર દરેક ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ પાર્ટી કે નેતા અમારા ગામમાં જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન લઈ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પ્રચાર કે કોઈ ચૂંટણી લક્ષી કોઈ કામગીરી અમારા ગામમાં થવા નહીં દઈએ. 6 ગ્રામ પંચાયતો અહીંથી બંધાયેલી છે. જૂની ગ્રામ સડક યોજના છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રેલવે તેના હેઠળ આ રોડ બનેલો છે. અહીંયા સ્કૂલ આવેલી છે, મોટું રેલવે સ્ટેશન બી સોનાચંદનું રસુલપુર થઈને જાય છે. તો કયા કારણસર આ લોકો અંડરપાસ આપતા નથી? વારંવાર ગ્રામજનોની રજૂઆત હોવા છતાં પણ આ લોકો આ કામગીરી પૂરેપૂરી કરતા નથી. એ અનુસંધાનની અંદર અમે હાઈવેની તમામ કામગીરીનો રસુલપુરની અંદર બહિષ્કાર કરેલો છે અને નવા પગલાંની અંદર અમે આ જે બી સ્થાનિક ચૂંટણીઓ આવેલી છે એનો બહિષ્કાર કરીએ છીએ. જો આગળ અમારું કામ નહીં કરવામાં આવે તો આગળ આંદોલન હજી તીવ્ર થશે. આ બ્રિજ માટે અમારા લોકોને બહુ કાઠું પર અસર, આ સાઈડથી પેલી સાઈડ જવા માટે બહુ તકલીફ પર અસર, ઘાસચારો લેવા માટે પણ બહુ કાઠું પર અસર અને આ લોકો જવું ખેડૂતો માટે બહુ જ કાઠું છે. અમે ક્યારે ખેતરમાં જઈને આવી રહીએ? આ જવાનો જ રસ્તો બહુ કાઠો છે એટલે અમારા આ જો સુધી કોના માટે મળે નહીં રસ્તો અમોનો ત્યાં સુધી અમારા ચૂંટણીમાં કોઈ બહિષ્કાર થશે બધો જ.